નમસ્કાર ધોરણ આઠ ના પ્રકરણ બાર ઘાત અને ઘાતાંક એકમમાં આજે આપણે ઋણ સમજ મેળવીશું ઋણ ઘાતાંકની સમજ મેળવતા પહેલા આપણે સૌ પરિચિત જ છીએ જેમ કે બે ની એક ઘાત બે ની એક ઘાત એટલે બે એક વખત આ તમે જોયું બે ની એક ઘાત એટલે તમારી સામે અહીં બે ટપકા આવી ગયા

બમણી થતી ગઈ બે ની એક ઘાતમાં બે ટપકા બે ની બે ઘાતમાં આ પ્રક્રિયાને ઊંધી લઈએ તો અહીં બે ની ચાર ઘાતમાં સોળ ટપકા હતા ત્યારે બે ની ચાર ઘાત હતી બે ની ત્રણ ઘાતમાં ટપકા અડધા થઈ ગયા આઠ તો બેની બે ગાતમાં ફરીથી અડધા એટલે કે ટપકા તો અહીં હવે ઊંધી પ્રક્રિયામાં ચાર ગાતમાંથી ત્રણ ઘાત ત્રણ ઘાતમાંથી બે ઘાત બે ગાતમાંથી એક ઘાત તો હવે એક ઘાતમાંથી કઈ સંખ્યા હોઈ શકે તો બેની શૂન્ય એનું મૂલ્ય હંમેશા પરથી જણાયું ફરીથી કહી દઉં બેની બે ઘાત એટલે ચાર ટપકા ચાર ના અડધા બે એટલે બે ની એક ઘાત બે ના અડધા એક એટલે બે ની શૂન્ય ઘાત સંખ્યા રેખા તમે જાણો છો શૂન્ય થી હવે આપણે ડાબી તરફ જઈએ તો ઋણ સંખ્યા શરૂ થાય છે એ ઋણ સંખ્યા સંદર્ભ સાથે અહીં આપણે ઋણ ઘાતાં વિશે એના માટે આપણે આ બે ની શૂન્ય ગાત બરાબર એક ટપકાને થોડું મોટું કરી દઈએ બે ની શૂન્ય ઘાત બરાબર એક ટપકો તો ફરીથી એ જ કન્સેપ્ટમાં આગળ વધીએ ઋણ ઘાતાંક માટે કે આના અડધા કરીએ તો અહી તમને જે અડધો ભાગ મળે છે તો અપૂર્ણાંકમાં તમે શીખી ગયા છો કે આ એક અત્યારે આપણે અહીંયા એક ટપકાનો અડધો ભાગ એટલે કે બેની ઓછા એક ઘાત આ બે ઓછા એક ઘાતને ફરીથી અડધા કરવામાં આવે તો આપણને આ બે અલગ ભાગ મળશે જે અડધા ભાગના પણ અડધા છે એટલે કે આ એક ભાગ છે સમજી ગયા ને બેની શૂન્ય ઘાત એટલે આખું ટપકું હતું જયારે બે ઓછા એક ઘાતમાં અડધો ભાગ થયો બે ઓછા બે ભાગમાં એનો પણ અડધો ભાગ થયો તો હજુ આગળ જઈએ તો આના પણ બે ભાગ કર કરીશું આના બે મળે છે ઋણ ઘાતાંક હોય એની સમજ આપણે મેળવી નમસ્કાર આજે આપણે ધોરણ આઠ ના દ્વિતીય સત્રના પ્રકરણ બાર ઘાત અને ઘાતાંક એ અંતર્ગત ઘાતાંકના નિયમો વિશે જાણીશું નિયમો વિશે જાણતા પહેલા એક વખત નજર ફેરવીએ આધાર અને ઘાતાંક પર અહીં તમે બે ની ત્રણ ઘાત જોઈ રહ્યા છો જેમાં બે એ આધાર અને એ ઘાતાંક છે એ જ રીતે એક્સ ની પાંચ ઘાતમાં આધાર એક્સ અને ઘાતાંક પાંચ છે ઓછા ત્રણ ની સાત ઘાત માં આધાર ઓછા ત્રણ અને ઘાતાંક સાત છે હવે આપણે ઘાતાંકના નિયમો વિશે જાણીએ સૌથી પહેલા ઘાતના ગુણાકારનો નિયમ સમાન આધારવાળી બે ઘાતોનો ગુણાકાર કરતી વખતે તે જ આધાર પર ઘાતાંકોનો સરવાળો કરવામાં આવે છે અહી એની x ઘાત ગુણ્યા એની y ઘાત અહી આધાર a છે બંને સમાન છે માટે તેમની ઘાત x અને y નો આપણે સરવાળો કરશું એટલે કે એની x વતા y ગાત ઉદારણ તરીકે 2 ની 3 ગાત ગુણ્યા 2 ની 4 ગાત અહીં પણ આધાર 2 સમાન છે અને ઘાત છે 3 અને 4 માટે આપણે અહીં 3 અને 4 નો સરવાળો કરીશું સરવાળો કરતાં પરિણામ મળશે 2 ની 7 ગાત તો આ હતો ગાતના ગુણાકારનો નિયમ હવે ગાતના ભાગાકારનો નિયમ સમાન આધાર વાળી બે ઘાતો ભાગાકાર કરતી વખતે તે જ આધાર પર ઘાતાંકો ની બાદ બાકી કરવામાં આવે છે જેમ કે a ની x ઘાત ભાગ્યા a ની y ઘાત અહી આધાર a બંને સેમ છે પરંતુ ભાગાકારની પ્રક્રિયા હોતા અહીં x અને y ઘાતાંકનો નો બાદ બાકી થાય છે એટલે કે a ની x y ઘાત ઉદાહરણ તરીકે 5 ની 6 ઘાત ભાગ્યા પાંચ ની ત્રણ ઘાત અહી આધાર પાંચ છે બંને સમાન છે માટે તેમની ઘાત છ અને ત્રણ ની બાદ બાકી કરવામાં આવે છે પાંચ ની છ ઓછા ત્રણ ઘાત એટલે કે પાંચ ની ત્રણ ઘાત ત્યારબાદ ઘાતની ઘાતનો નિયમ ઘાતની ઘાત કરવા માટે તે જ આધાર પરના ઘાતાંકોનો ગુણાકાર કરવામાં આવે છે અહીં એની એમ ઘાતની પણ એન ઘાત અહીં આધાર છે A ની ત્રણ ઘાતની ચાર ઘાત બે ની ત્રણ ગુણ્યા ચાર બે ની બાર ઘાત ફરી એક ઉદાહરણ જોઈએ એન ની બે ઘાતની ચાર ઘાત અહીં બે અને ચાર નો ગુણાકાર એટલે કે એન ની બે ગુણ્યા ચાર ઘાત એન ની આઠ ઘાત ત્યારબાદ ગુણાકારની ઘાતનો નિયમ અહીં આધાર સરખા નથી પરંતુ ઘાત સરખી હશે એ ધ્યાને લઈ આ નિયમ આપણે સમજીશું બે સંખ્યાઓના ગુણાકારની ઘાત તે બંને સંખ્યાઓની ઘાતનો ગુણાકાર છે અહીં જુઓ છો કે બંને સંખ્યા અલગ છે એક સંખ્યા છે એ અને બીજી સંખ્યા છે બી જેની એક ઘાત છે એમ અને આ ઘાત બંને સંખ્યાને લાગુ પડે છે એટલે કે એ ની પણ એમ ઘાત અને બી ની પણ એમ ઘાત માટે આને આપણે દર્શાવી શકીએ એ ની એમ ઘાત ગુણ્યા બી ની પણ એમ ઘાત ઉદાહરણ જોઈએ બે એ ની બે ઘાત આ બે ઘાત છે એ બે ને પણ લાગુ પડે છે અને એ ને પણ લાગુ પડે છે એટલે કે બે ની બે ઘાત ગુણ્યા એ ની બે ઘાત બરાબર ચાર ગુણ્યા એ ની બે ઘાત આપણને પરિણામ મળશે ચાર એ નો વર્ગ બે કરતાં વધુ સંખ્યાઓનો ગુણાકાર હોય તો પણ આ નિયમ લાગુ પાડી શકાય છે ભાગાકારની ઘાતનો નિયમ ગુણાકારની જેમ જ જો ભાગાકારની પ્રક્રિયા આપેલી હોય તો તેમાં પણ ઘાત બંનેને લાગુ પડે છે બે સંખ્યાઓના ભાગાકારની ઘાત તે બે સંખ્યાની ઘાતનો ભાગાકાર છે જેમ કે એ ભાગ્યા બે ની m ઘાત a ની પણ એમ ઘાત અને b ની પણ એમ ઘાત માટે a ની m ઘાત ભાગ્યા b ની m ઘાત સંખ્યાઓને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવવા ઘાતાંકનો ઉપયોગ પ્રકાશની ઝડપ ત્રણસો મિલિયન મીટર પ્રતિ સેકન્ડ છે જેને આપણે આ રીતે પણ લખી શકીએ પ્રકાશની ઝડપ ત્રણ પોઈન્ટ શૂન્ય ગુણ્યા દસની આઠ ઘાત મીટર પર સેકન્ડ છે અહીં ત્રણ પોઈન્ટ શૂન્ય ગુણ્યા દસની આઠ ઘાત મીટર એ ત્રણસો મિલિયનનું પ્રમાણિત સ્વરૂપ છે રક્તકરણનો વ્યાસ શૂન્ય પોઈન્ટ શૂન્ય 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 સાત મીટર છે જેને ફરીથી આ રીતે લખી શકાય રક્તકણનો વ્યાસ સાત ગુણ્યા દસની ઋણ છ ઘાત મીટર છે અહીં સાત ગુણ્યા દસની ઋણ છ ઘાત મીટર એ શૂન્ય પોઈન્ટ શૂન્ય 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 સાતનું પ્રમાણિત સ્વરૂપ છે તો ચાલુ સમજીએ તે સંખ્યાને પ્રમાણિત સ્વરૂપમાં કેવી રીતે દર્શાવી શકાય છે અહીં એક સંખ્યા આપેલી છે શૂન્ય પોઈન્ટ શૂન્ય 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 પાંચ એક સાત આ સંખ્યાને પ્રમાણિત સ્વરૂપમાં લખીએ તે પહેલાં ધ્યાને લઈએ કોઈપણ સંખ્યાને તેના પ્રમાણિત સ્વરૂપમાં લખતી વખતે દશાંશ ચિંદ તે સંખ્યાના પ્રથમ અંક પછી હોવું જોઈએ તે માટે દશાંશ ચિહ્નને જમણી કે ડાબી બાજુ ખસેડી તે સંખ્યાના પ્રથમ અંક પછી લાવવામાં આવે છે ત્યારબાદ દશાંશ ચિહ્ન ડાબી કે જમણી બાજુ જેટલા એકમ ખસે તેટલા સ્વરૂપે તે સંખ્યા સાથે લખવામાં આવે છે અહી આપણે જોઈ શકીએ છીએ કે દશાંશ ચિહ્ન પ્રથમ શૂન્ય પછી છે જેને આપણે અંક પાંચ પછી લાવવાનો છે તે માટે દશાંશ ચિહ્ન ખસેડીએ અને ગણીએ કે તે એકમ ખસ્યું એક બે ત્રણ ચાર આમ આ સંખ્યાનું પ્રમાણિત સ્વરૂપ છે પાંચ પોઈન્ટ એક સાત ગુણ્યા દસ ની ઋણ ચાર અહીં અહી દશાંશિહ ચાર એકમ જમણી બાજુ ખસ્યું અને સંખ્યા

આ માટે દશાંશીન ને આપણે ડાબી બાજુ ખસેડીશું કેટલા એકમ તે જોઈએ અહીં આપણે દસ ચેન ને ખસેડીએ ત્રણ ચાર પાંચ છ આમ આ સંખ્યાનું પ્રમાણિત સ્વરૂપ થશે એક પોઈન્ટ નવ છ ગુણ્યા દસ ની સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર એક પોઈન્ટ ચાર નવ છ ગુણ્યા દસ નો અગિયાર ઘાત મીટર તથા પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર ત્રણ પોઈન્ટ

એ સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવી ગયેલ છે ત્યારે જે પરિસ્થિતિ સર્જાય છે એમાં આપણે જોઈએ તો સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર એક પોઈન્ટ ચાર નવ છ ગુણ્યા દસનો અગિયાર ઘાત છે જ્યારે ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર ત્રણ પોઈન્ટ આઠ ચાર ગુણ્યા દસનો આઠ ઘાત છે તો સૂર્ય અને ચંદ્ર વચ્ચેનું અંતર કેટલું આકૃતિમાં જોતા જ સ્પષ્ટ સમજ મળે છે કે સૂર્ય અને પૃથ્વી વચ્ચે ગુણ્યા દસ નો આઠ ઘાત આ બંનેની બાદબાકી કરતા સૂર્ય અને ચંદ્ર વચ્ચેનું અંતર મળી જશે સૂર્ય અને ચંદ્ર વચ્ચેનું અંતર એક પોઈન્ટ ચાર નવ છ ગુણ્યા દસ નો અગિયાર ઘાત ઓછા ત્રણ પોઈન્ટ આઠ ચાર ગુણ્યા દસ નો આઠ ઘાત અહીં એક વાત ધ્યાને લેવી કે જ્યારે તમે કોઈ પણ બે સંખ્યાનો સરવાળો અથવા તો બાદ બાકી કરતા હો ત્યારે જે આધાર અને ઘાતાંક આપેલા હોય તે સરખા હોવા જોઈએ અહી પ્રથમ સંખ્યામાં દસ નો અગિયાર ઘાત આપેલો છે જ્યારે બીજી સંખ્યામાં દસ નો આઠ ઘાત આપેલો છે માટે દસની ની અગિયાર ઘાતને આપણે દસની ની આઠ ઘાતના સ્વરૂપમાં ફેરવીશું તો જોઈ રહ્યા છો કે આપણને મળશે દસ નો ત્રણ અને દસ નો આઠ ઘાત આમ બંને સમાન મળી ગયા તમે જાણો છો કે દસ ની ત્રણ ઘાત એટલે હજાર આ હજાર ને એક પોઈન્ટ ચાર નવ છ વડે ગુણતા આપણને પરિણામ મળશે એક હજાર ચારસો ગુણ્યા દસ ત્રણ પોઈન્ટ આઠ ચાર દર્શાવેલ છે અને બંને સામાન્ય એવા દસ નો આઠ ઘાત બહાર લખેલ છે આ બંનેની ની બાદ બાકી કરતા મળતું પરિણામ એક હજાર ચારસો બાણું પોઈન્ટ એક છ ગુણ્યા દસ આઠ ઘાટ મીટર છે જે સૂર્ય અને ચંદ્ર વચ્ચેનું અંતર દર્શાવે છે